आत्मीय युवक मंडल द्वारा डबोई तहसील के नौपुरा गांव में विधायक शैलेश मेहता की उपस्थिति में नशा मुक्ति अभियान की शुरुआत किए गए। आज के युवा वर्ग जो नशे में बर्बाद हो रहा है उसको लेकर स्वामीनारायण संप्रदाय जैसे अनेक पंथों द्वारा नशा मुक्ति अभियान कैंप और नशा मुक्ति अभियान चलाने के लिए जन जागृत अभियान शुरू किया। तब आज दबोई तहसील के नौपुरा गांव में किशोर भाई ठाकुर की अध्यक्षता में हर गांव-गांव में घूमकर नशा मुक्ति अभियान की शुरुआत की। इस प्रसंग में डबोई के विधायक शैलेश मेहता और उनकी धर्मपत्नी सहित वहां बड़ी संख्या में ग्रामीण उपस्थित रहे। डबोई तहसील नौपुरा गांव से जहीर खत्री की एक रिपोर्ट। हमारा खाली निमित्त बनवाओ। રાજકારણ માં રહ્યો છું, છ ચૂંટણી હું વડોદરા શહેર માં લડ્યો, એમાં એક પણ વાર આવી માંગણીઓ નથી આવી નીકળી ડભોઈ વિધાનસભા, અને ત્યાંથી મારા મગજમાં પણ વિચાર હતો કે અહીંયા આગળ કેવી રીતે આ લોકોને જામી શકાય। આજે ડીવાયએસપી ને ગુટલેગર માટે મેં ફોન કર્યો કે ભાઈ અહીંયા આગળ ધંધા બંધ કરો, અને પાછા દારૂના ધંધા કરે ને ઇલેક્શનમાં પાછા નેતાગીરી કરે કેવી રીતે ચલાવો। આજે ઈસુનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે અને ત્યારે અમારા કાર્યકર કિશોરભાઈ ઠાકોર દ્વારા અહીંયા લક્ષ્મી હોમનો કાર્યક્રમ ખોડિયાર માતાના મંદિરે રાખવામાં આવ્યો હતો અને એમાં નારિયેળ હોમવાને આહુતિ આપવા મને બોલાવવામાં આવ્યો હતો। સાથે સાથે જ આત્મી યુવા સંગઠનની આજથી અહીંયા સ્થાપના કરવામાં આવી છે અને વ્યસન મુક્તિ માટેની લડત એના દ્વારા ચાલુ કરવાના છે અહીંના યુવાનો, ત્યારે એમાં સંપૂર્ણ સાથ સહકાર આપવાની મેં અહીંયા બાહેધરી આપી છે। જે રીતે અગાઉ દારૂના ઠેકેદારો સામે આંદોલન બીજા રાજ્યોમાં પણ થયેલા છે, એ રીતે આ યુવાનો આંદોલન કરે અને દારૂ વેચાતો બંધ કરાવશે તો ઓટોમેટિક દારૂ પીવાનો બંધ થશે। એટલે દારૂ પીવાવાળાને સમજાવવા કરતાં દારૂના ધંધા બંધ કરાવવા એ એટલું જરૂરી છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને વ્યસનમુક્ત કરવા માટેનું આ અભિયાન, એમાં ધારાસભ્ય તરીકે અને સરકારમાંથી પણ જ્યાં એમને મદદ જોઈશે તે મદદ અપાવવાની મેં એમને ખાતરી।